તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું. નર્મદા નદી સાથે સંબંધિત આ ટોપિક છે અને ભારત માટે એક અતિ મહત્ત્વનો ટોપિક છે અને ખાસ કરીને ગુજરાત માટે પણ અતિ મહત્ત્વનો ટોપિક છે. નર્મદા નદી સાથે સંબંધિત છે અને બીજી મહત્ત્વની વસ્તુ જોઈએ તો આપણે એ પણ જાણવાની કોશિશ કરીશું કે આ જે પ્રોજેક્ટ જે છે એનો પ્રોટેસ્ટ એટલે કે વિરોધ શા માટે થઈ છે એ પણ જાણવાની કોશિશ કરીશું. હવે પહેલાં તો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી ના કરતા હોય તેમ છતાં પણ આ જે ટોપિક જે છે એ તમારી માટે ખૂબ મહત્ત્વનું છે, બરાબર? જો આવી રીતે પહેલાં સમજવાની કોશિશ કરીએ કે નર્મદા નદી ઉપર એક બેરેજ બનાવવાનું છે, ભાડભૂત બેરેજ અથવા ભાડભૂત પ્રોજેક્ટ. ભાડભૂત જે છે, ભાડભૂત નામનું બેરેજ અથવા ભાડભૂત નામનો પ્રોજેક્ટ જે છે, ભાડભૂત નામની જગ્યા, ભાડભૂત નામનું ગામ ભરૂચ જિલ્લાની અંદર આવેલું છે. ક્યાં? ભરૂચની અંદર. બેરેજ અક્રોસ નર્મદા, તો નર્મદાની ઉપર ભાડભૂત બેરેજ બનાવવાનું છે. કઈ જગ્યાએ? નર્મદા ઉપર. અને ત્યાં એક મીઠા પાણીનું સરોવર બનાવવાનું છે, મીઠા પાણીનું સરોવર, કે જેના કારણે દરેકે દરેક લોકોને સ્વીટ વોટર એટલે કે મીઠું પાણી મળી શકે. અને આનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે આના કારણે કદાચ હિલસા નામની માછલી જે છે, હિલસા નામની માછલી, એનું પ્રમાણ ઘટી જશે. 4167 કરોડનો પ્રોજેક્ટ છે, ભાડભૂત પ્રોજેક્ટ ભરૂચ જિલ્લાની અંદર, બરાબર. આના કારણે ગુજરાતની અંદર જે ફ્રેશ વોટર, મીઠા પાણીનો જે પ્રોબ્લેમ, મીઠા પાણીની સમસ્યા જે છે એ સોલ્વ થઈ જશે એવું કહેવામાં આવે છે. ઇટ હેઝ ઓલ્સો ફેસ્ડ, અને આનો વિરોધ પણ થઈ રહ્યો છે. લોકલ ફિશરમેન, ત્યાંના જે લોકલ લોકો છે, માછીમારો, એ એનો વિરોધ કરી રહ્યા છે કે કદાચ આના કારણે માછલીની જે પેટર્ન જે છે, ખાસ કરીને હિલસા માછલી, એનું પ્રમાણ ઓછું થઈ જશે, બરાબર. તો હવે તમને સમજી ગયા છો કે ભારત માટે મહત્ત્વનો પ્રોજેક્ટ છે અને ગુજરાતમાં થઈ રહ્યો છે. ગુજરાતની નર્મદા નદી ઉપર, નર્મદા મૈયા ઉપર, જેને રેવા તરીકે પણ ઓળખે છે, તો ગુજરાત માટે પણ મહત્ત્વનો પ્રોજેક્ટ છે. એટલે જો તમે પરીક્ષાની તૈયારી ન કરતા હો તેમ છતાં પણ જનરલ નોલેજના પોઈન્ટ ઓફ વ્યૂથી આ પ્રોજેક્ટ વિશે તમને ખબર હોવી જોઈએ, બરાબર. તમને હવે પ્રશ્ન થાય કે પણ હું તો કંઈ પરીક્ષાની તૈયારી કરતો તો હું શું લેવા આના વિશે જાણું, તો એના વિશે તો એક જ વાક્ય એટલું કહેવા માંગીશ કે જો તમે આ આપણે જે જગ્યાએ રહેતા હોય એના વિશે પણ આપણને ખબર ન હોય તો પછી જીવતરમાં ધૂળ પડેલી કહેવાય. એટલે આપણે જ્યાં રહેતા હોય, જે દેશની અંદર, જે રાજ્યની અંદર, તો એના વિશે થોડી ઘણી તો આપણને ખબર જ હોવી જોઈએ, બરાબર. તો હવે આપણે શરૂ કરીએ કે આખો પ્રોજેક્ટ શું છે, બધી વસ્તુ ડિટેલમાં જાણવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં આપણે થોડો મેપ જોઈએ, ગુજરાતનો મેપ. ગુજરાતનો મેપ અહીંયા બધાએ જોયેલો જશે, આ આખે આખો ગુજરાતનો મેપ છે, બરાબર. આ આખો એરિયા સૌરાષ્ટ્રનો એરિયા છે, આ કચ્છ છે, આ ઉત્તર ગુજરાત છે અને આ દક્ષિણ ગુજરાત છે, બરાબર. દક્ષિણ ગુજરાત જે છે એને એક રીતે ગુજરાતનો બગીચો કહેવામાં આવે છે. દક્ષિણ ગુજરાત જે છે ત્યાં વરસાદ વધારે પડે છે, વરસાદ વધારે પડે છે અને નદીઓ પણ વધારે છે, નદીઓ પણ કેટલી વધારે છે. દક્ષિણ ગુજરાતની નદીઓના નામ તમને ક્રમમાં યાદ હોવા જોઈએ કે નર્મદા, કીમ, તાપી, પૂર્ણા, અંબિકા, ઓરંગા, પાર, કોલક, નમણગંગા, બરાબર. ટોટલ 9 નદીઓ છે, નર્મદા, કીમ, તાપી, પૂર્ણા, અંબિકા, ઓરંગા, પાર, કોલક, નમણગંગા. બધાના ક્રમમાં નામ યાદ હોવા જોઈએ, કઈ ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, બરાબર. તમને એવું થાય કે ક્રમમાં શા માટે નામ યાદ હોવા જોઈએ, તો એનું કારણ એ છે કે નર્મદા, જેમ કે જો નર્મદા, કીમ, તાપી, પૂર્ણા, અંબિકા, ઓરંગા અને પાર, કોલક, દમણગંગા. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે છે ગુજરાતની સૌથી છેલ્લી નદી કઈ છે દક્ષિણ ગુજરાતની, તો આવે દમણગંગા, બરાબર. પ્રશ્ન પૂછે છે નર્મદા અને તાપીની વચ્ચે કઈ નદી વહે છે, તો આવી જાય કીમ, બરાબર, કારણ કે અહીંયા કીમ આવી ગયું હતું. એવો પ્રશ્ન પૂછે છે કે નર્મદા, કીમ, તાપી, પૂર્ણા, અંબિકા, ઓરંગા, તો પૂર્ણા અને ઓરંગાની વચ્ચે કઈ નદી વહે છે, તો આવી રીતે આપણે ખબર પડી જાય. એટલે આપણે ક્રમમાં યાદ રાખવા જરૂરી છે, બરાબર. હવે આખી અત્યારે આ જે પ્રોજેક્ટ બનાવવાનો છે અહીંયા ભરૂચમાં બનાવવાનો છે. કઈ જગ્યાએ? ભરૂચ. ભરૂચ નામનો જિલ્લો અહીંયા જોઈ શકો છો. ગુજરાતમાં 33 જિલ્લા છે, બરાબર. આ ભરૂચ નામનો જિલ્લો છે. આ જે આખી આખું જે છે આ અને ખંભાતનો અખાત કહેવામાં આવે છે, ખંભાતનો અખાત, બરાબર. કેમ્બે ઓફ ખંભાત, કેમ્બે ઓફ ખંભાત અથવા તો ગલ્ફ ઓફ ખંભાત. ગલ્ફ એટલે કે અખાત. અખાતનો મતલબ શું થાય કે જેની ત્રણ બાજુ જમીન હોય અને એક બાજુ પાણી હોય. ત્રણ બાજુ જમીન હોય તો જો આ એક બાજુ પાણી છે અને આ ત્રણ બાજુ જમીન છે, આ એક, આ બે અને ત્રણ બાજુ જમીન છે અને આ એક બાજુ પાણી છે, બરાબર. અહીંયા કચ્છની અંદર પણ અખાત બને છે કારણ કે આ એક બાજુ પાણી છે અને આ એક, બે અને ત્રણ બાજુ જમીન છે. તો ગુજરાતની અંદર બે અખાત આવેલા છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. તો અહીંયા બધી વસ્તુ બનાવવાની છે, બરાબર. ભાડભૂત પ્રોજેક્ટ નર્મદા નદી ઉપર છે. બધી વસ્તુ ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. 4000 કરોડનો પ્રોજેક્ટ છે, 4000 કરોડનો ભાડભૂત પ્રોજેક્ટ ભરૂચમાં આવેલો છે. કોઈ પ્રશ્ન પૂછે, એવો પ્રશ્ન પૂછે કે ભાડભૂત પ્રોજેક્ટ જે છે એનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે, પર્પઝ શું છે, તો સોલ્વ ફ્રેશ વોટર પ્રોબ્લેમ, મીઠા પાણીની સમસ્યા દૂર કરશે, મીઠા પાણીની સમસ્યા દૂર કરશે. અને લોકો એનો વિરોધ પણ કરી રહ્યા છે, માછીમાર લોકો. એમ્સ ટુ પ્રિવેન્ટ ફ્લડિંગ, બીજો આનો મહત્ત્વનો ઉદ્દેશ્ય એ છે, એ પણ છે કે નર્મદા નદી ઉપર. મેં તમને કીધું કે આખે આખો પ્રોજેક્ટ જે છે એ દક્ષિણ ગુજરાતની અંદર છે, દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા, બરાબર. તો તમને ખ્યાલ હશે દક્ષિણ ગુજરાતની અંદર પૂર આવવાની સમસ્યા, ફ્લડિંગની સમસ્યા વધારે રહે છે. વારંવાર તાપી નદીમાં પૂર આવતું હોય, સુરતને, ભરૂચને, આ બધી જગ્યાએ પૂર આવતું હોય. જો અહીંયા સુરત છે, સુરતને, ભરૂચ બે બાજુબાજુમાં છે, તો વારંવાર અહીંયા પૂર આવતું હોય છે. એમ કે અત્યારે પણ પૂરની અહીંયા પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. તો
આજે નદીનું વધારાનું પાણી જતું રહે અને એના કારણે પૂર આવતું હોય છે તો એની સમસ્યા પણ આ પ્રોજેક્ટ દૂર કરવાની કોશિશ કરશે. પ્રિવેન્ટ એટલે અટકાવવું, પ્રિવેન્ટ ઓફ ફ્લડિંગ ઇન ગર્સ બરાબર. જ્યારે રેઇનફોલ વરસાદનું પ્રમાણ વધી જશે, નોર્મલ કરતાં વધી જશે, તો આ જે છે એ પૂર આવતું પણ અટકાવશે. કોણ? ભાડભૂત પ્રોજેક્ટ બરાબર. એમ્બેંકમેન્ટ 22 કિલોમીટર લાંબુ એમ્બેંકમેન્ટ બનાવવામાં આવશે. એમ્બેંકમેન્ટનો મતલબ શું એ તમે સમજી લો. એમ્બેંકમેન્ટનો મતલબ થાય બાંધ, પાળા બનાવો. એમ્બેંકમેન્ટને એકદમ ગુજરાતીમાં શું કહે? એકદમ ગુજરાતીમાં કહેવાય પાળા. આપણે પાળા બાંધી દેતા હોય છે અને તમે ગુજરાતીમાં કહેવત પણ સાંભળેલી હશે કે પાણી પહેલાં પાળ બાંધવી. તો એવી રીતે જે પાળ બાંધેલી હોય એને એમ્બેંકમેન્ટ કહેવાય. પણ આ પાળ જે છે એ ખાલી રેતીની કેનીનો હોય, વ્યવસ્થિત થોડીક સિમેન્ટ બિમેન્ટથી બાંધેલી હોય તો એમ્બેંકમેન્ટ એટલે પાળ. એમ્બેંકમેન્ટ શબ્દ તમે યાદ રાખજો, કારણ કે જિયોગ્રાફીની અંદર વારંવાર અને નદીની બધાની વાત કરતા હોય તો એમ્બેંકમેન્ટ વારંવાર આવતું હોય છે. અને કદાચ તમે સિવિલ એન્જિનિયરિંગ કરેલું હશે તો પણ એમ્બેંકમેન્ટ વારંવાર આવતું હશે. તો 22 કિલોમીટર લાંબુ એમ્બેંકમેન્ટ બનાવવામાં આવશે, એટલે કે 22 કિલોમીટર લાંબા પાડા બનાવવામાં આવશે, જેના કારણે ફ્લડિંગ પૂરની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકે. આ એક જે છે આ એક જોઈન્ટ વેન્ચર છે. કોનું કોનું? તો કે દિલીપ બિલ્ડકોન લિમિટેડ અને હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની, એને આ પ્રોજેક્ટ આપેલો છે ગુજરાત સરકાર દ્વારા. વડાપ્રધાન મોદી દ્વારા 2017ની અંદર આનો ફાઉન્ડેશન સ્ટોન લે કરવામાં આવેલો હતો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લેડ ધ ફાઉન્ડેશન સ્ટોન? ફાઉન્ડેશન સ્ટોન લેડ કરવો એનો મતલબ શું? એનો મતલબ એમ થાય કે એનું એક રીતે જે પ્રથમ પથ્થર મૂકવાનો અથવા તો પ્રથમ એની જે ઈંટ મૂકવાની, પ્રથમ ઈંટ મૂકવાની એને ફાઉન્ડેશન સ્ટોન કહેવાય. એને શું કહેવાય? ફાઉન્ડેશન સ્ટોન કહેવાય. આને ઉદઘાટન કરવું એવું કહેવાય નહીં, કારણ કે હજી ઉદઘાટન કરેલું એવું ન કહેવાય. હજી તો કામ શરૂ થયું છે તો ઉદઘાટન ક્યાં થાય? ઉદઘાટન કરવું એને ઇંગ્લિશમાં કહેવાય ઇનોગ્રેશન બરાબર. તો ફાઉન્ડેશન સ્ટોન, લેડ અ ફાઉન્ડેશન સ્ટોન એનો મતલબ તમે સમજો કે જે કામ કરવાની શરૂઆત કરવી, પ્રથમ ઈંટ મૂકવી. ઈંટનો મતલબ અહીંયા સ્ટોન તરીકે વાપરેલો છે. અને રૂપાણી સરકાર જે છે એણે પણ આને આ કન્સ્ટ્રક્શન બિગિનિંગ એટલે કે શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. તો ભાડભૂત પ્રોજેક્ટ શું છે એ આપણે સમજી લઈએ. 1.7 કિલોમીટર લાંબો કોઝવે કમ વેર બેરેજ, એક પ્રકારનું બેરેજ છે કે જેની અંદર 90 બ્રિજ હશે. કેટલા? 90 જેટલા ગેટ હશે. ભરૂચની અંદર 1.7 કિલોમીટર લાંબો આવો રિઝર્વેયર બનાવવામાં આવશે, બેરેજ બનાવવામાં આવશે, જેમાં 90 જેટલા દરવાજા હશે, નર્મદા નદી ઉપર આવશે. અને 5 કિલોમીટર ભરૂચની અંદર જે ભાડભૂત નામનું ગામ જે છે ત્યાંથી 5 કિલોમીટર દૂર હશે. અને નર્મદા નદીનું જે માઉથ છે નર્મદા નદીનું મોઢું ત્યાંથી 25 કિલોમીટર દૂર હશે, કે જે ફ્લો ઇન્ટુ ધ ગલ્ફ ઓફ ખંભાત. પહેલાં એક મહત્ત્વની વસ્તુ સમજો, આ મેપની અંદર સમજો કે નર્મદા નદી જે છે એ અહીંયા પહેલાં તો મધ્યપ્રદેશમાંથી ભારતમાં આવે છે. મધ્યપ્રદેશની અમરકંટકની ટેકરી જે છે, ત્યાંથી એનું મૈકલ કન્યા એ બધી જગ્યાએથી એનું ઉદ્ભવ થાય છે બરાબર. અને પછી નર્મદા નામના જિલ્લાથી અહીંથી એ ભારતની અંદર પ્રવેશ કરે છે. તો પહેલાં નર્મદામાં, ભરૂચમાં અને પછી એ અહીંયા આ જે જગ્યા એટલે કે ખંભાતના અખાતની અંદર એનો અંત થાય છે. એક વસ્તુ તમે યાદ રાખો કે સમાનતા શબ્દ યાદ રાખી લો. સમાનતા, સમાનતાનો મતલબ શું થાય? સમાનતાનો મતલબ થાય સાબરમતી, મહી, નર્મદા અને તાપી. સાબરમતી, મહી, નદી અને તાપી, આ ચારેય નદી એવી છે, આ ચારેય નદી એવી છે કે જેનો અંત ક્યાં થાય છે? એનો અંત થાય છે ખંભાતની ખાડીની અંદર. કઈ જગ્યાએ? ખંભાતની ખાડીની અંદર. અને આ ચારેયની અંદર વચ્ચે ન આવે છે, એટલે આ ચારેય નદી જે છે એ ડેલ્ટા બનાવતી નથી. આ ડેલ્ટા નથી બનાવતી. શું નથી બનાવતી? ડેલ્ટા નથી બનાવતી બરાબર. તો યાદ રાખી લો કે સમાનતા, સમાનતા શું છે? તો કે સમાનતા ચારેય એવી નદી છે કે જે ખંભાતની ખાડીની અંદર એનો અંત થાય છે. સાબરમતી, મહી, નર્મદા અને તાપી બરાબર. હવે જો આજે ખંભાતની ખાડી જે છે એ અહીંયા સુધી જ ગણે બરાબર, ક્યાં સુધી ગણે એ આપણી માટે પહેલાં તો મહત્ત્વનો વસ્તુ નથી, પરંતુ એ ક્યાં સુધી ગણે એનું આપણને ખાલી એની આપણને થિયરી ખબર હોવી જોઈએ, એનો કોન્સેપ્ટ આપણને ખબર હોય છે. ક્યાં સુધી ગણે? તો એ ખાડી ત્યાં સુધી જ ગણે જ્યાં સુધી 3 બાજુ જમીન હોય અને 1 બાજુ પાણી હોય બરાબર. તો હવે માની લો કે અહીંયા અહીંથી આપણે અહીંની નીચેનો જતો રહ્યો તો આ બાજુ તો કંઈ જમીન છે જ નહીં, તો અહીંયા ખાડી ગણાય નહીં, એટલે અહીંયા સુધી ગણાય બરાબર. તો એ તમને ખબર છે. એટલે ચાર નદી જે છે એ જ માત્ર પાણી અંદર ખંભાતની ખાડીની અંદર એનો અંત થાય છે. અને જોકે આ બધી વસ્તુ તો એક રીતે અરબ સાગરનો જ ભાગ છે. આ આખેખો સમુદ્ર તો કયો? અરબ સાગર છે, એટલે અરબ સાગરની અંદર અંત થાય છે એ વસ્તુ પણ સાચી છે. અને ખંભાતની ખાડીની અંદર પણ એનો અંત થાય છે એ વસ્તુ પણ સાચી છે, કારણ કે ખંભાતની ખાડી એ અરબ સાગરનો જ એક ભાગ છે. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ બરાબર. હવે અહીંયા આપણે જોવાની કોશિશ કરીએ તો સ્ટોપ મોસ્ટ ઓફ, હવે જો આના કારણે શું થશે કે નર્મદા નદીનું જે વધારાનું પાણી જે છે, નર્મદા નદીનું કે છે સરદાર સરોવર ડેમમાંથી ક્યાં જતું રહે છે? ખંભાતની ખાડીની અંદર અથવા તો અરબ સાગરની અંદર જતું રહે છે બરાબર, સમુદ્રની અંદર જતું રહે છે. તો એ જે વધારાનું પાણી જે સમુદ્રની અંદર જતું રહે છે એને અટકાવવામાં આવશે. તમને પ્રશ્ન થાય કે એને અટકાવવાથી શું ફાયદો થાય? તો પહેલાં એટલી વસ્તુ તો તમને કોમન સેન્સ ખબર હશે કે સમુદ્રનું પાણી કેવું હોય એ ખારું પાણી હોય, નદીનું પાણી કેવું હોય એ મીઠું પાણી હોય બરાબર. તો હવે જેવું તે નદીનું પાણી જો સમુદ્રની અંદર પહોંચી જાય, નદીનું પાણી સમુદ્રની અંદર પહોંચી જાય તો નદી ભલે ગમે એટલી મોટી હોય, પણ ગમે એટલું સારું પાણી હોય, ગમે એટલું સ્વચ્છ શુદ્ધ મીઠું પાણી હોય, પણ જેવું તે સમુદ્રની અંદર પહોંચી જાય એટલે એ પાણી તાત્કાલિક કેવું થઈ જાય? ખારું પાણી થઈ જાય. એટલે નર્મદા નદીનું વધારાનું પાણી જે છે
એને ખંભાતના અખાતની અંદર, ખંભાતની જે ખાડી છે, ખંભાતની ખાડી એની અંદર પહોંચવા દેવામાં આવશે નહીં, એને પ્રિવેન્ટ કરવામાં આવશે, એને અહીંયા અટકાવવામાં આવશે. તમને પ્રશ્ન થાય કઈ રીતે અટકાવવામાં આવશે, તો નાનું એવું સ્વીટ વોટર રિઝર્વાયર અથવા સ્વીટ વોટર સરોવર, નાનું મીઠા પાણીનું એક સમુદ્ર સરોવર બનાવવામાં આવશે. મીઠા પાણીનું સમુદ્ર સરોવર કે જે શું કરશે, જે આ મીઠા પાણીને રોકશે. બરાબર, ક્યાંથી? સરદાર સરોવરમાં અથવા તો નર્મદા નદીમાંથી આવતું મીઠું પાણી રોકશે. ક્યાં જવાથી? તો કે આ ખંભાતની ખાડીમાં ન જતું રહે એની માટે રોકશે. આ તમને ખબર હોવી જોઈએ. હવે અહીંયા એક બીજો સાથે સાથે કન્સ્ટ્રક્શનનું કાર્ય પણ કરવામાં આવશે કે આજે પ્રોજેક્ટ બનાવવામાં આવશે તો એની બંને બાજુ 6 લેન રોડ પણ બનાવવામાં આવશે. એટલે કે રોડ બનાવવાનું કાર્ય પણ થશે, જેના કારણે એક રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું થઈ જશે. 6 લેન લાંબો રોડ બનાવવામાં આવશે અને આ જે રોડ જે છે એ કનેક્ટ લેફ્ટ એન્ડ રાઇટ બેન્ક્સ ઓફ ધ રિવર, એટલે કે નર્મદા નદીની જે ડાબી બાજુ અને જમણી બાજુ જે છે એ બંનેને કનેક્ટ કરતો એક 6 લેન લાંબો રોડ બનાવવામાં આવશે. અને જે એક રીતે સુરત અને ભરૂચ એ બંનેને પણ કનેક્ટ કરશે, અને સુરત અને ભરૂચ એ બંને ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે ઔદ્યોગિક વિસ્તારો છે, એ બંને વચ્ચેનું અંતર જે છે એ પણ ઓછું થઈ જશે. તો એ પણ એક રીતે સારી વસ્તુ છે. આનો મેઇન પર્પઝ શું છે એ હવે બીજી એક મહત્વની વસ્તુ જોઈએ કે આ જે પ્રોજેક્ટ છે એના કારણે મેં તમને કીધું સેલિનિટીનો મતલબ શું થાય. સેલિનિટીને ગુજરાતીમાં કહેવાય ખારાશ. સેલિનિટીને ગુજરાતીમાં શું કહેવાય? ખારાશ. તો મેં તમને કીધું નર્મદા નદી જે છે એ જેવી તે સમુદ્રની અંદર મળી જાય છે અથવા તો અરબસાગરની અંદર અથવા તો ખંભાતની ખાડીની અંદર મળી જાય છે, એટલે તરત જ એ બધે બધી નદી કેવી સેલિનિટી એટલે કે એની ખારાશ વધી જાય છે. અને છેલ્લા ઘણા વર્ષોથી એવું જોવા મળેલું છે કે નર્મદા નદીની અંદરની જે ખારાશ છે એ ધીમે ધીમે વધતી ગઈ છે. કેવી? ધીમે ધીમે વધતી ગઈ છે. અહીંયા સમજવાની કોશિશ કરો કે નર્મદા નદી અહીંથી એન્ટર થાય છે અને અહીંયા આવી રીતે આવે છે. બરાબર, અહીંથી આવે છે નર્મદા ભરૂચ અને અહીંયા આ ખંભાતની ખાડીની અંદર જતી રહી છે. તો પહેલાં આજે અહીંયા પહોંચશે એટલે તો નર્મદા નદીનું પાણી ખારું થઈ જ જશે, એ બધી વસ્તુ તો સાચી છે. પરંતુ ધીમે ધીમે આજે પાણી જે છે અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે ખૂબ અંદર અંદર આવતું જાય છે, એટલે અંદર અંદરનું પાણી જે છે એ પણ ખારું ખારું થતું જાય છે. પહેલાં અહીંયા સમુદ્રમાં હતું ત્યાં સુધી તે પાણી ખારું રહેતું હતું, પરંતુ હવે ભરૂચનો અમુક ભાગ જે છે ભરૂચનો અમુક ભાગ ત્યાં પાણી પહોંચી જાય ત્યાં સુધી પણ પાણી જે છે નર્મદાનું એ ખારું થઈ જાય છે. કેમ? કારણ કે આજે સમુદ્રનું પાણી એ ભરૂચની અંદર સુધી ઘૂસી ગયું છે અને નર્મદાની છેક અંદર સુધી આવી ગયું છે. એટલે કે આપણે એવું ટૂંકમાં એક લીટીમાં એટલું યાદ રાખી લો કે જે ખારું પાણી જે છે એનું પ્રમાણ વધી ગયું છે, સેલિનિટીનું પ્રમાણ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયું છે, વધી ગયું છે. તો આ સ્વીટ વોટર રિઝર્વેયર અથવા તો મીઠા પાણીનું સમુદ્ર બનાવવામાં આવશે, મીઠા પાણીનું સરોવર, તો એને પણ અટકાવવાનું કાર્ય કરશે. આનું તો તમને પ્રશ્ન થાય કે આ ખારાશ વધી ગઈ છે એનું કારણ શું છે? એનું એક મુખ્યત્વે કારણ છે ડ્યુ ટુ ધ રિડ્યુસ ફ્લો ઓફ ફ્રેશ વોટર. જે મીઠું પાણી હશે એનો ફ્લો એ રિડ્યુસ એટલે કે ઓછો થઈ ગયો છે, અને સમુદ્રનું જે ખારું પાણી જે છે એ વધારે નર્મદા એસ્ચ્યુરી જે છે નર્મદા એસ્ચ્યુરી એની અંદર ઘૂસી જાય છે. બરાબર, અહીંયા એક બીજી મહત્વની વસ્તુ પણ યાદ રાખી લો કે એસ્ચ્યુરીનો મતલબ શું થાય. તો એસ્ચ્યુરી એક ડેલ્ટા જેવી જ વસ્તુ આવે, પરંતુ ડેલ્ટા જેવું ન આવે. ડેલ્ટા જેવી જે એક એવી વસ્તુ યાદ રાખો કે જે બે ઓફ બેંગલ બંગાળની ખાડીની અંદર જે નદી જતી હોય, બે ઓફ બેંગલ બંગાળની ખાડીની અંદર જેનો અંત થતો હોય એ નદી હંમેશા ડેલ્ટા બનાવે છે. શું બનાવે છે? ડેલ્ટા. અને જે અરબસાગરની અંદર જેનો અંત થતો હોય એ નદી શું બનાવે છે? એસ્ચ્યુરી બનાવે છે. એસ્ચ્યુરી ડેલ્ટા જે હોય એ ખૂબ મોટા પ્રમાણની અંદર હોય અને અહીંયા કાપવાળીની એ બધી વસ્તુ જમીનને એ બધું વધારે હોય, પરંતુ જે એસ્ચ્યુરી હોય ત્યાં કાપવાળી જમીન હોય પરંતુ એટલી બધી વધારે ન હોય અને એનો વિસ્તાર ઓછો હોય. બરાબર, તો એ બંને વચ્ચેનો ડિફરન્સ પણ ખબર હોવી જોઈએ. તો આના કારણે સેલિનિટી કે જે ખારાશ છે એ પણ વધતી જાય છે. બરાબર, હવે રિઝર્વેયરનો મતલબ સમજો. રિઝર્વેયરનો મતલબ શું થાય? રિઝર્વેયર શબ્દ કોની ઉપરથી આવેલું છે? રિઝર્વ એટલે કે અનામત. અનામત અમુક પ્રકારનો જથ્થો જે છે અનામત રાખવાનો અથવા સ્ટોર કરીને રાખવાનો, સ્ટોર રૂમ ભંડકિયું એવી રીતનો છે રિઝર્વેયર, કે જ્યાં મીઠું પાણી જે છે એ સ્ટોર કરવામાં આવશે ભાડભૂતની અંદર. અને આ જે રિઝર્વેયર જે ભરૂચની અંદર બનાવવામાં આવશે એનું પાણી રેસિડેન્શિયલ એટલે કે ઘર વપરાશ માટે પણ વપરાશે, રેસિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વોટર એટલે કે ઉદ્યોગોને બંનેને વાપરવામાં આવશે. કોને? ભરૂચ, અંકલેશ્વર અને દહેજ, ત્રણેયના લોકો આ વાપરી શકશે. પ્રોજેક્ટ ઇઝ અ પાર્ટ ઓફ, આ જે આખે આખો પ્રોજેક્ટ છે ભાડભૂત પ્રોજેક્ટ એ એક ભાગ છે. કોનો ભાગ છે? તો કે મોટી એક યોજના છે કલ્પસર યોજના. કલ્પસર યોજનાનો એક ખૂબ મોટો ભાગ છે. તમને ખ્યાલ હશે કે આપણે થોડા સમય પહેલાં કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ, કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ આ કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? તો આ જે છે આ લોન્ચ કરવામાં આવે છે નીતિ આયોગ દ્વારા. અને નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવે છે. આની અંતર્ગત એવું દર્શાવવામાં આવે છે કે કયું રાજ્ય, ભારતનું કયું રાજ્ય જે છે એ વોટર મેનેજમેન્ટ ખૂબ સારી દ્રષ્ટિએ કરે છે, ખૂબ સારું વોટર મેનેજમેન્ટ કરે છે. તો આની અંદર ભારતની અંદર ફર્સ્ટ રેન્ક કોનો છે? પ્રથમ રેન્ક જે છે એ ગુજરાતનો છે. અને છેલ્લા 2 વર્ષથી ગુજરાત પ્રથમ નંબરે આવે છે કે વોટર રિઝર્વેયર અથવા તો વોટર મેનેજમેન્ટ, પાણીનું મેનેજમેન્ટ કરવામાં ગુજરાત પ્રથમ નંબરે આવે છે નીતિ આયોગના ઇન્ડેક્સ દ્વારા, કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ. એનું એક મુખ્યત્વે કારણ આ પણ છે કે કલ્પસર યોજના, ભારતના જે ગુજરાત જે છે ગુજરાતે કલ્પસર યોજના ઉપર ખૂબ સારું કામ કરેલું છે. એટલે અને આ ભાડભૂત પ્રોજેક્ટ એ કલ્પસર યોજનાનો પણ એક ભાગ છે. આના અંતર્ગત કલ્પસર યોજનામાં શું છે કે 30 કિલોમીટર લાંબો ડેમ બનાવવામાં આવશે. કોની કોની વચ્ચે? તો કે ગલ્ફ ઓફ ખંભાત, એટલે કે ખંભાતનો જે અખાત, ખંભાતનો જે ગલ્ફ છે એની
ભરૂચ અને ભાવનગર જિલ્લાની વચ્ચે, બરાબર? તો આ ખૂબ મોટો પ્રોજેક્ટ છે. જો અહીંયા સમજો કે આ ભરૂચ અને આ ભાવનગર આ બંનેની વચ્ચે અહીંયા એક મોટો ડેમ બનાવવાનો છે. કેટલો? 30 કિલોમીટર લાંબો, બરાબર? 30 કિલોમીટર લાંબો. અને એવું પણ માનવામાં આવે છે કે આ ભરૂચ અને ભાવનગરની વચ્ચે આ ડેમ તો બનાવવામાં આવશે, સાથે સાથે અહીંયા વાહન વ્યવહાર એટલે સમુદ્રની અંદર આ જે સમુદ્ર જે છે અહીંયા હોડી નૌકા વાહન ને એ બધું થઈ શકે એવા રોડ પણ બનાવવામાં આવશે. એટલે કે આની અંદર એવું નેવિગેશન ચેનલ પણ બનાવવામાં આવશે. બીજી મહત્વની વસ્તુ, નર્મદાનું પાણી, નર્મદાનું પાણી ભરૂચને આ બધા જશે. આના કારણે આ જે દક્ષિણ ભારતનું પાણી આખે આખા સૌરાષ્ટ્ર સુધી પણ પહોંચાડવામાં આવશે, બરાબર? તમને ખ્યાલ હશે કે નર્મદાના નીર છેક કચ્છ સુધી પહોંચી ગયા છે, બરાબર? તો આ એનો પણ એક પ્રોજેક્ટનો એક ભાગ છે કે આ નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર, આખે આખું સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર સુધી પણ પહોંચાડવામાં આવશે. સૌરાષ્ટ્રનો ભાગ કયો કયો છે તો એ તમને ખબર હોય છે કે કચ્છના આખાત અને ખંભાતના આખાતની વચ્ચેનો જે ભાગ રહ્યો આ આખે આખો સૌરાષ્ટ્રનો ભાગ છે, બરાબર? એ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ, કારણ કે ગુજરાતમાં રહો છો એટલે. બીજી મહત્વની વસ્તુ જોઈએ કે કલ્પસર પ્રોજેક્ટ શું છે, એ પણ જોઈ લીધું કે જે કલ્પસર પ્રોજેક્ટ શું છે. તો કે 30 કિલોમીટર લાંબો ડેમ બનાવવામાં આવશે. કોની કોની વચ્ચે? તો કે ખંભાતના અખાત અને ભરૂચ અને ભાવનગરની વચ્ચે, ભરૂચ અને ભાવનગરની વચ્ચે. ક્યાં? ખંભાતના અખાતમાં. ઘણા બધા રિઝર્વેયર પણ બનાવવામાં આવશે. નર્મદા, મહીસાગર અને સાબરમતી ત્રણેય નદીમાંનું પાણી ભેગું કરી અને રિઝર્વેયર બનાવવામાં આવશે, બરાબર? ત્રણેય આ નદીનું પાણી વેસ્ટ ન થાય એની માટેની આ બધી વસ્તુ છે, બરાબર? તો હવે એક મહત્વની વસ્તુ જોઈએ. અત્યાર સુધી આપણે બધી પોઝિટિવ સારી સારી વસ્તુ જોઈ લીધી, બરાબર? કે સારી વસ્તુ કે આ પ્રોજેક્ટનો ફાયદો શું છે, શું સારું થશે, બરાબર? પરંતુ આની સાથે સાથે અમુક અમુક પ્રકારનું નુકસાન પણ છે. શું નુકસાન છે એ જોઈએ. આના કારણે સૌથી મોટું નુકસાન માછીમારોને છે, ફિશરમેનને. ફિશરમેનનું એવી ચિંતા છે, એમને એવો પ્રોટેસ્ટ છે, એવો વિરોધ કરી રહ્યા છે કે આના કારણે હિલસા નામની માછલી જે છે એનું પ્રમાણ ખૂબ જ ઘટી જશે. તમને પ્રશ્ન થાય શા માટે ઘટી ગયે એ પણ જોવાની કોશિશ કરીએ. તો આ એનું કારણ એવું છે કે અહીંયા આપણે ડેમ બનાવી દઈશું, તો ડેમ બનાવી દઈશું તો એના કારણે જે હિલસા માછલી જે અહીંયા આવે છે ભરૂચની અંદર એ આવતી બંધ થઈ જશે. આપણે એને એનો જે હિલસા નદી હિલસા માછલી જે છે હિલસા માછલી એની એનો જે રસ્તો જે છે એમાં આપણે ઇન્ટરફિયર કરીશું. અહીંયા વચ્ચે આપણે બેરેજ બનાવી દઈશું. હવે માની લો કે આ હિલસા માછલી અહીંથી લઈ અને અહીંયા આવે છે, પરંતુ વચ્ચે આપણે બેરેજ બનાવી દીધું તો હિલસા માછલી આવતી બંધ થઈ જાય. એ તો એકદમ સામાન્ય બુદ્ધિની વાત છે. બ્રીડિંગ એન્ડ સાયકલ ઓફ હિલ્સે એના એનો જે રસ્તો જે છે એમાં આપણે ઇન્ટરફિયર કરશું. હિલસા માછલી વિશે ખબર હોય છે આ એક સમુદ્રની માછલી છે. કઈ? સમુદ્રની માછલી અથવા તો ખારા પાણીની માછલી છે. પરીક્ષામાં ડાયરેક્ટ વિધાનવાળા વાક્યમાં પૂછે છે કે હિલસા માછલી એ સ્વીટ વોટર ફિશ, ખોટું પડી જશે, મીઠા પાણીની નથી, મરીન ફિશ એટલે કે સમુદ્રની માછલી છે. અને માઇગ્રેટ, આ માઇગ્રેટ કરે છે એટલે કે સ્થળાંતર કરે છે, અપસ્ટ્રીમ ઉપરની બાજુથી નીચેની બાજુ આવે છે ખારા પાણીની અંદર અને નર્મદા એસ્ચ્યુરીની અંદર. નર્મદા એસ્ચ્યુરી ભરૂચની બાજુમાં છે એ બધી વસ્તુ આપણે જોઈ લીધી છે મેપની અંદર પણ, એટલે મેપ પણ દિમાગની અંદર ક્લિયર હોવું જોઈએ. અને ખાસ કરીને હિલસા માછલી ચોમાસાની અંદર જુલાઈથી ઓગસ્ટના સમયગાળા દરમિયાન આવે છે. અને એકવાર જો આ બેરેજ બની જશે તો એમનો જે એમની નેચરલ એન્ટ્રી, એમનું જે કુદરતી પ્રવેશ દ્વાર જે છે એ બ્લોક થઈ જશે, તો એ સારી વસ્તુ રહેશે નહીં અને એમનું પ્રમાણ જે છે એ ઘટી જશે. અને છેલ્લા ઘણા સમયથી જોઈએ તો આમ રીતે હિલસા માછલીનું પ્રમાણ જે છે એ વધી ગયું છે, ઘટી ગયું છે. જુલાઈ સપ્ટેમ્બરમાં દર વર્ષે જે છે એ અત્યારે એમને 10-15 જેટલી જે માછલી જે છે એ એટલી જ મળે છે. પહેલાં કેટલી મળતી હતી? પહેલાં 50-100 જેટલી મળતી હતી. પહેલાં રોજની 50-100 જેટલી માછલી મળતી હતી, અત્યારે 10-15 જેટલી મળે છે, તો એ ખોટી વસ્તુ છે. તો હવે તમને હવે અહીંયા એક બીજી વસ્તુ સિફરી વિશે જાણીએ. સિફરી શું છે? તો કોલકાતાની અંદર એક આવેલી છે સેન્ટ્રલ ઇનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. સેન્ટ્રલ ઇનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિફરી ક્યાં આવેલી છે? કોલકાતાની અંદર. આનું કાર્ય શું છે? તો આ કાર્ય કરે છે ફિશ એટલે કે માછલી અને મત્સ્યપાલન ઉદ્યોગ જે છે એની ઉપર બધું રિસર્ચ, એની ઉપર સ્ટડી, સંશોધન, અભ્યાસ કરવાનું કાર્ય કોણ કરે છે? સિફરી. એણે એવું કીધેલું છે કે 2006-07ની અંદર નર્મદા નદીની અંદર 15,000 અથવા તો 16,000 જેટલી હિલસા માછલી મળતી હતી, જે 2014ની અંદર માત્ર 1600 જ મળે છે, બરાબર? 1600 ટન. અહીંયા 15,000 ટન 2006માં કેટલી મળતી હતી? 2006ની આજુબાજુ 15,000 ટન મળતી હતી, જે 2015ની અંદર 1600 ટન જેટલી મળે છે. એટલે કે ખૂબ જ મોટું નુકસાન ગયેલું છે, ઘણી બધી ઓછી થઈ ગયેલી છે. અને હિલસાની માછલી જે છે, માત્ર ખાલી હિલસા માછલીની વાત કરીએ, આ જે છે 15,000 ટન એ બધી માછલીની વાત થઈ, અને હવે ખાલી હિલસા માછલીની વાત કરીએ તો એ 419 ટન થઈ ગઈ છે. પહેલાં કેટલી મળતી હતી? 5,000 ટન જેટલી મળતી હતી, જેમાંથી ખાલી 419 ટન થઈ ગઈ છે. એટલે કે માછીમારોની વાત પણ થોડી ઘણી સાચી છે. આનું મુખ્ય કારણ શું છે? તો કે રિડ્યુસ આઉટફ્લો ફ્રોમ વોટર ફ્રોમ ડેમ. ડેમ જે છે એ પાણીને રોકી રાખે છે, અને પાણી ન હોય તો પછી માછલી સર્વાઈવ એટલે કે જીવિત રહી શકતી નથી. ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્લુઅન્સ, ઇન્ડસ્ટ્રીનું પાણી, ઇન્ડસ્ટ્રી જે છે એ વધારાનું પાણી લઈ જાય છે, ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો પાણી લઈ જાય છે, પછી ઉદ્યોગો અહીંયા પોલ્યુશન પ્રદૂષણ એ બધું પણ કરે છે, એના કારણે માછલી અહીંયા જોવા મળતી નથી. ઇન્ટુ ધ રિવર સેલિનિટી, નદીનું પાણી જે છે એ ખારું થઈ ગયું હોય છે, એના કારણે પણ આ બધી વસ્તુ છે. હવે તમને પ્રશ્ન થશે તો સરકારે આના વિશે શું કીધું? સરકારને પણ આવો વિરોધ કરેલો તો સરકારે તો એમ કહી દીધું કે આ પ્રોજેક્ટ આપણે બનાવી દઈશું, તો એણે આના જવાબમાં શું કીધું? તો એણે આના જવાબમાં શું એવું કીધું કે હિલસા માછલીની જે ગતિવિધિ જે છે, હિલસા માછલી જે અહીંયા એન્ટ્રી આવે છે એની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર થશે નહીં, એની માટે અમે શું કરશું, એની માટે અમે સિફરીને કીધેલું છે એક રિપોર્ટ બનાવવા માટે. અને સિફરીને એવું કીધેલું છે કે અમે એક ફિશ પાસ બનાવશું. આજે આખે આખો
બેરેજ બનાવશું, ભાડભૂત બેરેજ, રિઝર્વાયર બનાવશું, કલ્પસર પ્રોજેક્ટ બનાવશું, આ બધાની સાથે સાથે મેં તમને કીધું કે એમ્બાંકમેન્ટ બનાવશે, સિક્સ લેન હાઈવે બનાવશે, આ બધાની સાથે સાથે અમે એક ફીસ પાસ પણ બનાવી દઈશું. ફીસ પાસ એનો મતલબ શું થાય કે એક પ્રકારનો રસ્તો બનાવી દઈશું જે સ્પેશિયલ, આ રસ્તો ચોખ્ખે ચોખ્ખો, આ રસ્તો માત્ર અને માત્ર કોની માટે, માછલી માટે જ હશે. ફીસ પાસ એનું નામ શું આપી દીધું, ફીસ પાસ, કે માછલીઓ જ્યાંથી અવન જવન કરી શકે એમની માટે સ્પેશિયલ રસ્તો બનાવી દઈશું. તો હવે સરકાર આવો રસ્તો બનાવે તો એ તો માછલીને તો ખબર ન હોય ને કે આ રસ્તો મારી માટે બનાવેલો છે, એટલે એની માટે એમને કીધેલું છે સિફરીને. સિફરી મેં તમને પહેલાં જ કહી દીધું કોલકાતામાં આવેલી છે અને એ માછલી ઉપર રિસર્ચ કરે છે, એટલે એ આ માછલી, હિલસા માછલી અને બધી માછલીનો રસ્તો કયો છે, એમનું બિહેવિયર એટલે કે એમનું વર્તન કેવું છે, એ બધા ઉપર વિચાર કરીને, સ્ટડી કરીને, અભ્યાસ કરી અને નક્કી કરશે કે કઈ જગ્યાએ આ ફીસ પાસ મૂકો. ફીસ પાસ કારણ કે માછલીની જગ્યા જે છે, આપણે એવું કહી દઈએ કે અહીંથી તમારે હાલવાનું, તો એમને એવી ખબર ન પડે, એમનો તો જે કુદરતી રસ્તો હોય એ ત્યાં જ ચાલે, એટલે એ સિફરી એવું નક્કી કરશે કે કઈ જગ્યાએ એ રસ્તો દેવાનો છે. બરાબર. સ્ટડી તો માઇગ્રેટ, માઇગ્રેશન પેટર્ન એટલે કે માછલીનો રસ્તો ને એ બધું એની સ્ટડી કરશે અને પછી એનો રિપોર્ટ જે છે એ સબમિટ કરશે. અત્યારે એનો પ્રાઇમરી રિપોર્ટ સબમિટ કરેલો છે આ કોણે, સિફરીએ. બરાબર. હજી એનો ફાઇનલ રિપોર્ટ આવેલો નથી અને આ એના કારણે એની ઉપરથી પછી એની ડિઝાઇન નક્કી કરવામાં આવશે. તો માછલીનો રસ્તો ને એ બધું નક્કી થઈ જાય એ આધારે પછી એની ડિઝાઇન નક્કી કરવામાં આવશે, એનું ઈપીસી એવી રીતનું નક્કી કરવામાં આવશે, એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન. બરાબર. એવી રીતે ડેમને એ બધી વસ્તુ એના એવી રીતે બનાવવામાં આવશે. ફીસ પાસ વિલ બી અબાઉટ 5 મીટર વાડ, ફીસ માછલી નીકળી શકે એ 5 મીટર લાંબુ હશે, એ તમને ખબર હોવી જોઈએ, જે ઇનફ છે એવું આ લોકો કહે છે. અને આ જે ફીસ પાસ છે, ફીસ માટેનો રસ્તો એ આખા વર્ષ દરમિયાન ખુલ્લો રહેશે. હાઉ ધ ફી, હાઉ વિલ ફિશરમેન, ભાડભૂતના જે માછીમારો જે છે કે જે અને ગામડામાં જે લોકો રહે છે એમને ઉપરની જગ્યા ઉપર, નદીની ઉપર જવા માટે કઈ રીતે કયો રસ્તો આપવામાં આવશે, તો એની માટે એમની માટે નેવિગેશન ચેનલ બનાવવામાં આવશે. કારણ કે જો ડેમ બનાવી દીધો, બરાબર, અથવા આ ફ્રેશ વોટર, મીઠા પાણીનું સરોવર બનાવી દીધું, તો પછી આ અત્યારે જે લોકો રહે છે એને માછલી પકડવા જવું હોય તો કઈ રીતે જશે, તો એની માટે નેવિગેશન ચેનલ બનાવવામાં આવશે. મેં તમને પહેલાં જ કીધું કે હોડીને એવું બધું ચાલી શકે, હોડીને એવું બધું ચાલી શકે એવો રસ્તો બનાવવામાં આવશે, નદીની અંદર ચાલી શકે એવો રસ્તો. અલો ફિશરમેન કે જે માછીમારોને બોટ્સ, હોડીનો એનો ઉપયોગ કરી અને નર્મદા નદી અને એની બહાર જવા માટે, જે આ સી સમુદ્ર જે છે ત્યાં પહોંચવા માટે મદદ કરશે. બેરેજ ડિઝાઇન ઓલ્સો હેવ હેઝ અ નેવિગેશન લોક, અહીંયા નેવિગેશન લોકની પણ સુવિધા કરવામાં આવશે. નેવિગેશન લોક શું છે એ પણ હું તમને થોડી વારમાં સમજાવું છું. અને આ નેવિગેશન લોક બનાવશે એના કારણે આગળ જતાં અહીંયા ફેરી સર્વિસ અથવા તો બોટ સર્વિસ, હોડી જે છે એ પણ આવી જવી શકે એવી કોશિશ કરવામાં આવશે. મેં તમને કીધું ભરૂચ અને ભાવનગરની વચ્ચે હોડી બનાવવાની છે અને મોટા મોટા વેસલ્સ, લાર્જ વેસલ્સ એટલે કે મોટા જહાજને એ નીકળી શકે એવું પણ કોશિશ કરવામાં આવશે. મોટા જહાજને એ બધું નીકળી શકે, નેવિગેશન લોક થઈ શકે, નેવિગેશનના એ બધું થઈ શકે, એની માટે ઓલરેડી ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે એની પાસે પરમિશન લઈ લીધેલી છે. ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ શું કરે છે, એ નદીની અંદર કોઈ પણ પ્રકારનો જળમાર્ગ બનાવો, નદીની અંદર કોઈ પણ પ્રકારનો જળમાર્ગ, તો એની માટેની પરમિશન ઇન લેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી લેવી પડે છે, જેણે આનો આ જે છે એ આપી દીધેલી છે પરમિશન. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો અમુક અમુક એરિયા, બીજા એરિયા એની ઉપર શું આનો ઇમ્પેક્ટ, આની અસર થશે, તો પાર્ટ ઓફ આલિયાબેટ, આલિયાબેટ શું છે એ સમજીએ, તો નર્મદા નદી દ્વારા એક બેટ બનાવવામાં આવે છે. બેટ એટલે શું, બેટ એટલે એવી જગ્યા કે જેની ચારે બાજુ પાણી હોય, એક રીતનો દ્વીપ અથવા એક રીતનો આઈલેન્ડ, એનું નામ છે આલિયાબેટ. આલિયાબેટ નર્મદા દ્વારા બનાવવામાં આવે છે. પ્રશ્ન પૂછે છે આલિયાબેટ કોના દ્વારા બનાવવામાં આવે છે, કઈ નદી, તો કે નર્મદા દ્વારા. તો આલિયાબેટ જે છે એવું માનવામાં આવે છે એક સ્ટડી અનુસાર કે આખે આખો આલિયાબેટ જે છે એ ડૂબાઈ જશે. કેમ ડૂબાઈ જશે, કારણ કે સમુદ્ર બનાવવામાં આવશે, સરોવર બનાવવામાં આવશે, તો આખો આલિયાબેટ ડૂબાઈ જશે ડેમ બનાવવામાં આવશે તો. અથવા તો એવું કહેવામાં આવે છે આલિયાબેટનો મોટો ભાગ જે છે એ ડૂબાઈ જશે, એ સબમર્જ થઈ જશે એટલે કે ડૂબાઈ જશે. તો આલિયાબેટ એક રીતે સારી વસ્તુ છે. કેમ, કારણ કે ત્યાં નર્મદા નદીની બાજુમાં આવેલો છે એન્ડ નોન ફોર શ્રિમ્પ ફાર્મિંગ. શ્રિમ્પ ફાર્મિંગનો મતલબ શું થાય કે ઝીંગાનું ઉછેર કરવા માટે અથવા ઝીંગાનું જે ફાર્મિંગ કરવા માટે ત્યાં ઘણા બધા ખેડૂતો એની ઉપર નભે છે. કોની, આલિયાબેટ ઉપર. તો એ પણ એક સારી વસ્તુ નથી જો અત્યારે આપણે બધા નેગેટિવ પોઈન્ટ જોઈ રહ્યા છીએ. બરાબર. તો આખે આખો આલિયાબેટ કદાચ ડૂબાઈ જશે. પરંતુ આ બધી વસ્તુ માટે ગુજરાત સરકારને આજે પર્યાવરણ મંત્રાલયની મંજૂરીને એ બધી વસ્તુ મળી ગઈ છે. પરંતુ હજી સુધી એમને એટલું કીધેલું નથી આ આખે આખેની અંદર જે રિપોર્ટ આવેલા છે એ બધાની અંદર હજી એ જણાવેલું નથી કે ભાડભૂત રિઝર્વેરને આ બધી વસ્તુ બનાવવાથી આલિયાબેટનો અથવા ટોટલ કેટલી વસ્તુ સબમર્જ, કેટલી વસ્તુ ટોટલ કઈ કઈ વસ્તુ ડૂબાઈ જશે એ હજી રિપોર્ટ આપેલો નથી. તો આ તમને ખબર હોવી જોઈએ. બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈ લીધી છે. હવે આપણે થોડું મેપમાં સમજવાની કોશિશ કરીએ. જો અહીંયા ભરૂચ છે, બરાબર, આ આખે આખો મેપ પહેલાં તો તમને મોઢે યાદ હોવો જોઈએ. હવે અહીંયા જો અહીંયા સમજવાની કોશિશ, આ જે મેપ જે છે એને ઝૂમ કરીને બતાવ્યું છે. અહીંયા વડોદરા, આ ભરૂચ અને આ નર્મદા, સુરત ને એ બધું. બરાબર. અહીંયા આખે આખો ભાડભૂત પ્રોજેક્ટ છે. ગલ્ફ ઓફ ખંભાત એટલે કે ખંભાતની ખાડી. બરાબર. આ બંનેને ભાવનગર અને ભરૂચ એ બંનેને જોડવાની પણ વાત ચાલી રહી છે. જો અહીંયા ડિટેલમાં સમજાવ્યું છે કલ્પસર યોજનાને બધી વસ્તુ. જો આ ખંભાત છે, ખંભાતનો અખાત, આ મહી નદી, આ ઢાઢા નદી, આ વડોદરા, આ નર્મદા નદી, આ ભરૂચ. બરાબર. અને આ જે છે અહીંયા આવી રીતનો બંધ બનાવવાનો છે. આ
બંધ બનાવવાનો છે. તો જો તે અહીંયા બંધ બનાવી દેશે તો આ ખંભાતનો આખા છે અહીંયા નીચે આખો સમુદ્ર ચાલુ થઈ જશે, તો આ મીઠા પાણીનું જળાશય અહીંયા બની જશે બરાબર, આખે આખું મીઠા પાણીનું સરોવર બની જશે અને અહીંથી નેવિગેશન એ બધું પણ શરૂ થઈ શકશે બરાબર. આ ડિટેલમાં બધું સમજાવેલું છે. એવું લાગે તો તમે વિડીયો પોઝ કરી અને આ ફોટો વ્યવસ્થિત રીતે જો અને યાદ કરો. અને બીજું PDF હું અપલોડ કરવાનો છું, એમાં પણ આ બધી વસ્તુ તમે ડિટેલમાં સમજી શકો છો. જો અહીંયા કલ્પસર ડેમ પણ બનાવવાનો છે. કલ્પસર યોજના વિશે થોડી વાત કરીએ તો આ ભરૂચ છે અને આ ભાવનગર છે. તો અહીંયા કાળા તળાવ અને આ અલાદર નામની જગ્યા જે છે એ બંને વચ્ચે પણ કલ્પસર ડેમ બનાવવાનો છે. હવે જો અહીંયા ડેમ બની જાય, અહીંયા ડેમ એટલે ઓટોમેટિક આ મીઠા પાણીનું સમુદ્ર બની જાય, મીઠા પાણીનું સરોવર બની જાય, કારણ કે અહીંયા મીઠું પાણી ઓટોમેટિક સ્ટોર થઈ જાય, રિઝર્વ થઈ જાય બરાબર. નર્મદા નદી અહીંયા છે, એ બધી વસ્તુ તમે ડિટેલમાં જોઈ શકો છો બરાબર. લેઆઉટ ઓફ ભાડભૂત બેરેજનો લેઆઉટ કઈ રીતે બનાવવાનું છે એ પણ બધી વસ્તુ અહીંયા ડિટેલમાં આપેલી છે. કે ફ્લડ પૂરથી કઈ રીતે ફાયદો થઈ શકશે, કે પૂરથી કઈ રીતે બચી શકાશે, હાંસોડને આલિયાબેટને બધી વસ્તુ અહીંયા ડિટેલમાં આપેલી છે બરાબર. પોઝ કરી અને જોઈ શકો છો. નર્મદા નદી મેં કીધું હતું મધ્યપ્રદેશના આ જગ્યાએથી ઉદ્ભવ થાય છે અને પછી અહીંયા ખંભાતના આખાતની અંદર એનો અંત થઈ જાય છે. બધી વસ્તુ અહીંયા ડિટેલમાં આપેલી છે, આ ફોટાની અંદર વ્યવસ્થિત સમજી શકો છો. જો એમ્બેંકમેન્ટ એટલે કે પાડા બાંધવા બરાબર, પાડો આપણે જે બાંધેલો એને એમ્બેંકમેન્ટ કહેવાય. જો અહીંયા આપેલું છે એમ્બેંકમેન્ટ એટલે કે પાડા. હિલ્સા પીસને, હિલ્સા માછલી જે છે એને ઇલ્સા પણ કહેવામાં આવે છે. ઇલ્સા બાંગ્લાદેશની અંદર સૌથી વધુ જોવા મળે છે, અહીંયા તમે જોઈ શકો છો બાંગ્લાદેશની અંદર સૌથી વધુ જોવા મળે છે બરાબર. આલિયાબેટ વિશે વાત કરી હતી તો આલિયાબેટ નર્મદા નદી બનાવે છે, અહીંયા આલિયાબેટ આપેલો છે બરાબર. સુરત અને ભરૂચની વચ્ચે આવેલું છે, ક્યાં? સુરત અને ભરૂચની વચ્ચે, એ તમને ખબર છે. નેવિગેશન લોકની વાત કરવામાં આવી હતી તો નેવિગેશન લોકનો મતલબ શું થાય? તો નેવિગેશન લોક એટલે આવી રીતનું એક જ સ્ટ્રક્ચર હોય, આવી રીતનું એક સ્ટ્રક્ચર હોય. આની મદદથી શું થાય? હવે માની લો કે અહીંથી જહાજ કે હોડી કે ગમી આવતું હોય તો જ્યારે એ અહીંયા આવતું હોય અને એને અહીંયા આવવાનું છે તો આ જે લોક જે છે આ ખુલી શકે. આ એક રીતનો દરવાજો છે. નેવિગેશન લોકનો મતલબ શું? એક રીતનો દરવાજો. આ ખુલી શકે, આમ ઉપર પણ ખુલી શકે અને આમ સાઈડમાં પણ ખુલી શકે. હવે એના સ્ટ્રક્ચર ઉપર આધાર છે કે કઈ રીતે ખુલે. હવે અહીંથી જહાજ આવે છે તો આ ખુલી જાય બરાબર, ખુલી જાય એટલે આ બાજુ આવી જાય બરાબર. તો નેવિગેશન લોક વિશે તમને ખબર છે. ડબલ નેવિગેશન, અલગ અલગ પ્રકારના નેવિગેશન લોક હોય. જો આ જહાજ અહીંયા આવે છે તો આ આખી આખું ખુલી જાય બરાબર, એ બધી વસ્તુ તમને ખબર હોય છે. જો આ નેવિગેશન લોક છે આ ખુલી જાય આવી રીતે અને આ જહાજ અહીંયા જતું રહે, આ અહીંયા જતું રહે, તો નેવિગેશન લોક વિશે પણ તમને ખબર હોવી જોઈએ. તો બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈ લીધી છે. આશા કરું છું કે તમને કંઈક નવી વસ્તુ જાણવા મળી હશે. અને જો વિડીયો તમને સારો લાગેલો હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરો.